हेलो एवरीवन, गीर कॉर्नर जी के यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करूँ छूँ। सो आज आप बात करी पार्ट नंबर 30 એટલે કે જે આપણી સિરીઝ ચાલી રહી છે એમાં આજે 30 વિડીયો છે ડન થવાના છે। 30 વિડીયો ડન થવાની સાથે સાથે આપણે આપણી સિરીઝમાં કંઈક થોડો ઘણો ચેન્જીસ કરવાના છીએ, તો એ ચેન્જીસ શું છે એ તમને હું વિડીયોના અંતમાં કહીશ। તો આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 1, ગુજરાતનું પ્રથમ અભયારણ્ય કયું છે? તો એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ગીર અભયારણ્ય, ઓપ્શન બી દરિયાઈ અભયારણ્ય, ઓપ્શન સી ઘોડખર અભયારણ્ય, ઓપ્શન ડી ઘોરાડો અભયારણ્ય। તો એમાં સાચો જવાબ શું આવશે? ઓપ્શન એ ગીર અભયારણ્ય। એટલે કે ભાઈ ગીર અભયારણ્ય છે એ ગુજરાતનું પ્રથમ અભયારણ્ય છે। ત્યાર પછી વાત કરીએ, વિશ્વના કેટલા ટકા સારસ અમદાવાદ અને ખેડા જિલ્લામાં જોવા મળે છે? તો એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ 40%, ઓપ્શન બી 50%, ઓપ્શન સી 15%, ઓપ્શન ડી 20%। તો એમાં સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી 20%। એટલે કે ભાઈ 20% સારસની વસ્તી છે એ અમદાવાદ અને ખેડા જિલ્લો છે એ ધરાવે છે। ત્યાર પછી વાત કરીએ, એકદમ કહેવાય ને કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, યાદ રાખવાની થોડી ઘણી ટ્રાય કરજો કે ભાઈ કચ્છના રણમાં લુપ્ત થવાને આરે આવેલું શિયાળા જેવું પ્રાણી કયું છે? ઓકે, ફોટોગ્રાફ સાઇડમાં આપેલો છે। આ એનિમલ આપણા વિસ્તારમાં નથી જોવા મળતું, એટલે કે ભાઈ જે સૌરાષ્ટ્ર રિજિયનમાં નથી જોવા મળતું એટલે તમે કોઈ જોયેલું નહીં હોય, પણ જે લોકો કચ્છમાં રહે છે એ લોકોને થોડી ઘણી ખબર હશે। સો વાત કરીએ, એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ હેણોત્રો, ઓપ્શન બી કેરકલ, ઓપ્શન સી જંગલી બિલાડી, ઓપ્શન ડી એ અને બી બંને। ઓકે, તો એમાં સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી, એટલે કે ભાઈ એને કેરેકલ પણ કહેવામાં આવે છે અને હેણોત્રો પણ કહેવામાં આવે છે। ગુજરાતીમાં આપણે હેણોત્રો કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને કેરેકલ કહેવામાં આવે છે। ઓકે, પછી આમાંથી એક બીજો ક્વેશ્ચન એક નીકળી શકે છે કે ભાઈ બિલાડી કુળનું કયું એવું પ્રાણી છે કે જેના કાન ઉપર વાળ જોવા મળે છે, એક ચોટલી જેવી રચના જોવા મળે છે। ઓકે, ત્યાર પછી આગળ વધીએ, ભાઈ પેટા PETA નું પૂરું નામ જણાવો। તેમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, ઓપ્શન બી પીપલ ફોર એનિમલ ટ્રીટમેન્ટ ઓફ નથી ઓનલી એથિકલ, ત્યારબાદ છે ઓપ્શન સી પોલિસી ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, અને ઓપ્શન ડી આપેલમાંથી એક પણ નહીં। તો આમાં તમે કમેન્ટ્સ કરી શકો છો। અહીંયા જો પેટાનો લોગો આપેલો છે કે ભાઈ પેટાનું કાર્ય શું છે કે જે આપણે કંઈ એનિમલને યુઝ કરીએ છીએ, બરાબર, સમજો કે કોઈ બિઝનેસ પર્પઝ યુઝ કરીએ છીએ અથવા તો કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ રોલ માટે જે યુઝીસ થાય છે, એટલે કે અમુક પ્રકારના રોલ કરવાના હોય છે, અથવા તો આપણે જે મદારી કહીએ છીએ ને, બરાબર, તો એ મદારી છે, સાપને યુઝ કરે છે, અમુક પ્રકારના વાંદરાઓને યુઝ કરે છે, તો એ ન કરે, માણસો એનો યુઝ ન કરે અથવા તો એને કોઈ પ્રકારનો નુકસાન ન પહોંચાડે એટલા માટે આ પેટા છે એ કાર્ય કરે છે। તો એનો સાચો છે એ ફૂલ ફોર્મ શું થશે? પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ। ઓકે, તો એમાં શું જવાબ આવશે? ઓપ્શન એ પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, સાઈડમાં છે એ લોગો આપેલો છે એનો। ત્યાર પછી વાત કરીએ, ક્વેશ્ચન નંબર 5, CEE નું પૂરું નામ જણાવો। તેમાં ઓપ્શન જોઈએ, સેન્ટ્રલ એન્વાયરમેન્ટ એજ્યુકેશન, ઓપ્શન બી સિસ્ટમ ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, ઓપ્શન સી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, ઓપ્શન ડી સિસ્ટમેટિક એન્વાયરમેન્ટ એજ્યુકેશન। તો એમાં સાચો જવાબ શું આવશે? સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન। શું કહેલું છે? સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, એટલે કે એમાં સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન। આ એકદમ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, તો યાદ રાખવાની ટ્રાય કરજો। ત્યાર પછી વાત કરીએ, ક્વેશ્ચન નંબર 6, કુદરતી વાદળી કયા દેશમાંથી મળી આવે છે? તો એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી ન્યૂઝીલેન્ડ, ઓપ્શન ડી ગ્રીસ। તો એમાં સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી કુદરતી વાદળી છે એ ગ્રીસમાંથી મળી આવે છે। ત્યાર પછી વાત કરીએ, ક્વેશ્ચન નંબર 7, યુનેસ્કો દ્વારા ચાંપાનેરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ઓકે, ચાંપાનેરને કે જે ક્યાં આવેલું છે, પાવાગઢમાં આવેલું છે, એને યુનેસ્કો દ્વારા ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં દાખલ કરવામાં આવેલું છે? તો એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ 2014, ઓપ્શન બી 2015, ઓપ્શન સી 2017, ઓપ્શન ડી 2004। તો એમાં સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી 2004માં ચાંપાનેરને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું છે અને ભારતની પહેલી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। ત્યાર પછી વાત કરીએ કે જે કંઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આપણા ગુજરાતમાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે એના વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ। યુનેસ્કોએ જાહેર કરેલી ગુજરાતની વૈશ્વિક વિરાસત, ઓકે, એટલે કે ભાઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ, પહેલી છે એ ચાંપાનેર એટલે કે પાવાગઢમાં આવેલી છે, 2004માં જાહેર કરવામાં આવેલી છે, બીજી છે એ રાણકી વાવ જે પાટણમાં આવેલી છે, 2014માં જાહેર કરવામાં આવેલી છે, ત્રીજું એટલે કે ઐતિહાસિક શહેર અમદાવાદ 2017માં જાહેર કરવામાં આવેલું છે, અને ચોથા નંબરનું ધોળાવીરા કે જે 2021માં જાહેર કરવામાં આવેલું છે અને કચ્છમાં આવેલું છે। ત્યાર પછી વાત કરીએ, ક્વેશ્ચન નંબર 8, 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર?
ओके, तमने अहीं शुं पूछवामां आवेलुं छे कि भाई एक इंच बराबर केटला सेंटीमीटर, तो एमां ऑप्शन जो है ऑप्शन ए 3.54 सेंटीमीटर, ऑप्शन बी 5 सेंटीमीटर, ऑप्शन सी 2.54 सेंटीमीटर, ऑप्शन डी 10 सेंटीमीटर। तो एमां साचो जवाब शुं आवशे 2.54 सेंटीमीटर। ओके, શું આવશે 2.54 સેન્ટીમીટર એટલે એક ઇંચ થાય છે। તો અહીંયા થોડો ઘણો જો તમે મેં તમને એક કોષ્ટક આપેલું છે એમાં થોડું ઘણું સમજવાની જરૂર કે ભાઈ એક ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 1 મીટર બરાબર 39.37 ઇંચ, 1 ચોરસ ફૂટ બરાબર 929 ચોરસ સેમી, 1 ફૂટ બરાબર 30.48 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર, 10 મીટર બરાબર 1 ડેકામીટર, 1 વાર બરાબર 3 ફૂટ। ઓકે, આ તમને પૂછાઈ શકે છે ભાઈ 1 વાર બરાબર કેટલા ફૂટ થાય। 1 માઇલ બરાબર 1609 મીટર અને 1 માઇલ બરાબર 1.6 કિમી એટલે કે 1.6 કિમી થાય છે। ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 9, 0 થી 100 ની વચ્ચે 1 કેટલા વખત આવે છે। આ ક્વેશ્ચન છે ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે। ઓકે, સો થોડું ઘણું આમાં ધ્યાન રાખજો કે ભાઈ 0 થી 100 ની વચ્ચે 1 છે કેટલા વાર આવે છે। તો વાત કરીએ ઓપ્શન એમાં, ઓપ્શન એ 20 વખત, ઓપ્શન બી 10 વખત, ઓપ્શન સી 21 વખત, ઓપ્શન ડી 22 વખત। ઓકે, તો હું તમને એક બીજી સ્લાઇડ અહીંયા સેકન્ડ નંબરની સ્લાઇડ ઉપર જઈએ આપણે। 0 છે એ 11 વખત આવે છે, એટલે કે જો હું તમને કહું કે ભાઈ 0 છે એ 0 થી 100 ની વચ્ચે કેટલા વાર આવે છે, 11 વખત આવે છે, એવી રીતે 1 છે એ 21 વખત આવે છે, કેટલા વાર 21 વખત આવે છે, 2 થી 9 આંકડા છે એ કેટલા વાર આવે છે, 20 વખત આવે છે। 2 થી 9 આંકડાની આપણે વાત કરીએ ભાઈ 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ બધા આંકડા કેટલા વાર આવે છે, 20 વાર આવે છે। ઓકે, 1 કેટલા વાર આવે છે, 21 વાર આવે છે, 0 કેટલા વાર આવે છે, તો કે ભાઈ 11 વખત આવે છે। સો આપણા ક્વેશ્ચન ઉપર જઈએ કે ભાઈ 0 થી 100 ની વચ્ચે આપણે કીધું છે એમાં 1 તો કેટલા વાર આવશે, એમાં સાચો જવાબ શું આવશે, 21 વખત। એટલે કે ભાઈ 0 થી 100 ની વચ્ચે 1 કેટલા વાર આવે છે, 21 વખત આવે છે। ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 10, એટલે કે ભાઈ આપણો લાસ્ટ ક્વેશ્ચન, જનાવરની જાન કાવ્યના કવિ કોણ છે। તો એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ઉમાશંકર જોશી, ઓપ્શન બી નર્મદ, ઓપ્શન સી કવિ નવલરામ, ઓપ્શન ડી દલપતરામ। તો એમાં સાચો જવાબ શું આવશે, ઓપ્શન સી નવલરામ, જાનવરની જાન એના કવિ કોણ છે, કવિ નવલરામ। ઓકે, ફાઇનલી તો મારે તમને કહેવાનું હતું કે આજેથી આપણે છે ને એક પોલ ક્વેશ્ચનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આપણી જે કંઈ સિરીઝ છે એમાં 30 વિડીયો છે, આજે કમ્પ્લીટ થાય છે, તો એની સાથે સાથે આપણે એક નવી શરૂઆત કરવા જઈએ છીએ જેમાં ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન અને રિઝનિંગના ક્વેશ્ચન મૂકવામાં આવશે। સો આજનો જે કંઈ પોલ ક્વેશ્ચન છે એના વિશે વાત કરી કે અહીં શબ્દનો અર્થ જણાવો। ઓકે, તો એમાં ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ અહીંયા, ઓપ્શન બી આ સ્થળે, ઓપ્શન સી આવતા જતા, ઓપ્શન ડી સાપ। ઓકે, તો તમારે કોમેન્ટ્સ કરવાની છે, આ જે કંઈ ક્વેશ્ચન છે એનો સાચો જવાબ તમને આવતા લેક્ચરમાં મળી જશે। સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।